ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ટ્વેલ્થ ફિઝિક્સ ચેપ્ટર નંબર ટ્વેલ્વ પરમાણુમાં લેક્ચર નંબર થ્રીમાં આપણે રૂઠર ફોડના પ્રયોગ વિશેની આપણે વાત કરવાની છે તો આજનો જે ટોપિક જે છે એ કંઈક એવું કહેવા માંગે છે કે જુદા જુદા સંઘાત પ્રાચલ એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર માટે આલ્ફા કણના ઘટી માર્ગને દર્શાવો અને તેની મદદથી રૂઠરફોડના ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા કેટલી છે તે નક્કી કરો હવે પહેલી વસ્તુ એ ક્યાંય ઇમ્પેક્ટ પેરામીટર શું છે અને આલ્ફા કણનો ઘટી માર્ગ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે આ બધી વસ્તુ આપણે સમજવું જરૂરી છે તો આપણને એવું ખબર છે કે રૂઠરફોર્ડે જે પરમાણુ મોડલ રજૂ કર્યું એમાં એમણે એવું કીધું કે પરમાણુમાં એનો ધન વિદ્યુત ભાર જે છે એ ખૂબ જ નાના ભાગમાં શું થયેલો છે કેન્દ્રિત થયેલો છે બીજી વસ્તુ આલ્ફા કણ જે છે પોતે ધન વિદ્યુત ભારિત છે એટલે જ્યારે ધન વિદ્યુત ભાર ધન વિદ્યુતભારની નજીક આવશે ત્યારે એ શું કરશે અપાકર્ષણ કરશે આના પરથી આપણે એવું કહી શકીએ કે જે પરમાણુ બરાબર જે પરમાણુમાં તમારો આલ્ફા કણ જે છે એ પરમાણુ કેન્દ્રની જેટલી વધારે નજીક હશે એટલું વધારે વિચલન કરશે બરાબર એટલે જેમ જેમ એ નજીક હશે તેમ એના વિચલનની માત્રા વધારે હશે પણ જેટલો દૂર હશે તેટલું વિચલન તમને શું મળશે ઓછું હવે દૂર હશે તો વિચલન કેમ ઓછું તો આપણે એવું કહી શકીએ કે જેટલો પરમાણુ કેન્દ્રથી દૂર હશે એટલું અપાકર્ષણ ઓછું એટલું અપાકર્ષણ ઓછું તો એટલું વિચલન તમને શું મળશે ઓછું મળશે પણ નજીક હશે તો અપાકર્ષણ વધારાના લીધે બરાબર વિચલન પણ વધારે મળશે હવે આ વિચલનની માત્રા જે છે આપણે ઇમ્પેક્ટ પેરામીટર વડે દર્શાવી શકીએ છીએ ઇમ્પેક્ટ પેરામીટર એટલે આપણે એવું કહી શકીએ કે આલ્ફા કણનો જે આ વેગ સદીસ છે હા આલ્ફા કણનો આ વેગ સડીસ છે કેમકે આલ્ફા કણ આ દિશામાં શું કરે છે ગતિ કરે છે રાઈટ તો આલ્ફા કણનો આ જે વેગ સડીસ છે એ વેગ સદીસનું પરમાણુ કેન્દ્રથી લમ અંતર પરમાણુ કેન્દ્રથી લમ અંતર એટલે આ જે મેં લીટી દોરેલી છે પરમાણુ કેન્દ્રથી આ જે લમ અંતરની જે લીટી દોરેલી છે આટલું અંતરને આપણે ઇમ્પેક્ટ પેરામીટર કહી શકીએ તો ઇમ્પેક્ટ પેરામીટર એટલે આપણે એવું કહી શકીએ કે આલ્ફા કણ જે છે એના વેગ સડીઝનું એના વેગ સડીઝનું પરમાણુ કેન્દ્રથી લંબ અંતરને આપણે ઇમ્પેક્ટ પેરામીટર કહી શકીએ આના પરથી આપણે એવું કહી શકીએ કે આ ઇમ્પેક્ટ પેરામીટર જેને આપણે બી વડે દર્શાવીશું એ જેટલો ઓછો હશે જેટલો ઓછો હશે એટલો એ પરમાણુ કેન્દ્રની નજીક હશે અને પરમાણુ કેન્દ્રની નજીક હશે એટલું એનું વિચલન બરાબર એટલું એનું વિચલન તમને શું મળશે વધારે મળશે એ જ રીતે મેં ઉલટું બી દર્શાવી શકું ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય જેટલું વધારે હશે એટલો એ પરમાણુ કેન્દ્રથી દૂર હશે પરમાણુ કેન્દ્રથી દૂર હશે એટલે અપાકર્ષણ બી શું થશે ઓછું થશે ને અપાકર્ષણ બી ઓછું થાય એટલે વિચલન પણ શું થવાનું ઓછું થવાનું તો સિમ્પલ વસ્તુ છે બી વિચલનના શું આવશે વ્યસ્ત પ્રમાણમાં આવશે ઇમ્પેક્ટ પેરામીટર વિચલનના શું આવશે વ્યસ્ત પ્રમાણમાં આવશે અને જરા મને કહી શકો જો બીનું મૂલ્ય ઝીરો હોય તો બીનું મૂલ્ય શું હોય ઝીરો હોય તો તો બીનું મૂલ્ય ઝીરો હશે એ સમયે તમારો જે આલ્ફા કણ જે છે એ એક્ઝેક્ટલી પરમાણુ કેન્દ્રના મધ્યમાં અથડાયો હશે ને પરમાણુ કેન્દ્રમાં મધ્યમાં અથડાયો હોય તો એ સૌથી વધારે વિચલન પામશે સૌથી વધારે વિચલન પામશે એનું રીઝન એ છે કે એ ફરી પાછો એ જ માર્ગે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અને એ સમયનો વિચલન કોણ કેટલો થઈ જશે ખબર એકસો એંસી ડિગ્રી થઈ જશે તો ધ્યાન રાખજો બીનું મૂલ્ય જો ઝીરો હશે તો વિચલન સૌથી વધારે તમને એકસો એંસી મળવું જોઈએ તો મારા પ્રમાણે તમને ઇમ્પેક્ટ પેરામીટર શું છે એ તમને ખબર પડી જવી જોઈએ અને જરા ધ્યાન રાખજો આ બે માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે ઓકે સો આપણે ઇમ્પેક્ટ પેરામીટરની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઇમ્પેક પેરામીટરે આલ્ફા કણના પ્રારંભિક વેગ સડીસને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું શું છે લમ અંતર છે બરાબર તો ધ્યાન રાખજો આ તમારો ન્યુક્લિયસ છે અને આ તમારા વેગ સડીસો છે તો ન્યુક્લિયસથી આ વેગ સડીસ વચ્ચેનું જે લમ અંતર છે એને આપણે ઇમ્પેક્ટ પેરામીટર કહી શકીએ છે કણનો ઘટીપટ ન્યુક્લિયસ સાથેની અથડામણના સંઘાટ બીના પ્રાચલ પર આધાર રાખે છે આપણને ખબર છે બી પ્રમાણે જે છે તમારો આલ્ફા કણ પોતાની ગતિ શું કરશે ગતિની દિશા શું કરશે બદલશે આલ્ફા કણની આપેલ કિરણાવલી સંઘાત પ્રાચલ બી જુદા જુદા હોય છે એટલે બીનું મૂલ્ય શું હશે જુદું જુદું હોય બીનું મૂલ્ય જુદું જુદું હશે તો જુદી જુદી દિશામાં એ પ્રકિરણ પામશે બરાબર હવે જુદી જુદી દિશામાં એ પ્રકિરણ પામે તો આપણે એવું કહી શકીએ બી નાનો હોય બી નાનો હોય તો એનો મતલબ ન્યુક્લિયસની એ સૌથી વધારે નજીક હશે વધારે નજીક હશે તો અપાકર્ષણ સૌથી વધારે કરશે એટલે ન્યુક્લિયસની વધારે નજીક હોવાથી અપાકર્ષણ વધારે કરશે પરિણામે એનું પ્રકિરણ મોટું થશે પ્રકિરણ એટલે કે વિચલન એનું શું થશે મોટું થશે એટલે કે પ્રકિરણ કોણ તમને મોટો મળે દાખલા તરીકે જો બીની વેલ્યુ ઝીરો કરી દેમ ને તો ઝીરો કરી દેવ એટલે કે ન્યુક્લિયસ સાથે જ અથડાશે ને ન્યુક્લિયસ સાથે જો અથડા અથડાશે તો એ જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે ફરી પાછો રિટર્ન થશે તો એનો વિચલન કોણ કેટલો મળશે એક ડિગ્રી મળશે એટલે એટલે કે એનું બરાબર થશે આપણે એવું કહી શકીએ કે તેના ઘટીપથની દિશા શું થાય છે ઉલટાઈ જાય છે અને આ સંઘાટને આપણે સન્મુખ સંઘાટ કહી શકીએ સન્મુખ સંઘાટ એટલે કે બરાબર પરમાણુ કેન્દ્ર સાથે અછળવાની તૈયારી હોય ત્યારે બીજી વસ્તુ જેમ જેમ આલ્ફા કોણનો સંગાટ માટે પ્રાચલ મોટો થાય હવે પહેલાં આપણે બી નાનો છે એની વાત કરી હવે બી મોટો હોય એની વાત કરીએ બી જો મોટો હશે તો પરમાણુ કેન્દ્રથી દૂર હશે પરમાણુ કેન્દ્રથી દૂર હશે તો અપાકર્ષણ ઓછું થાય પરિણામે પ્રકિરણ કોણ તમારો ઘટતો જ હશે અને અમુક મોટા સંગાટ માટે તો મોટા પ્રાચલ માટે તો આપણે એવું કહી શકીએ કે એ જે છે પ્રકિરણ પામ્યા સિવાય બરાબર એ સીધો જ જિયા કરશે અને એનો પ્રકિરણ કોણ આપણને કેટલો મળશે ઠીટા ઇક્વલ ટુ ઝીરો જે આપણને ખબર છે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જે છે આલ્ફા કણો તો સીધા જ જાય છે આમ કોણ પૈકી ખૂબ ઓછા કણો પાછા ફેંકાય છે બરાબર જે આપણને ખબર છે કે આવા કણોની સંખ્યા તમને ઘણી ઓછી મળશે કે જેમાં બી બરાબર ઝીરો હશે અને એકસો એસી ડિગ્રી જેટલું શું કરતાં હશે પ્રકીરણ કરતા હશે એટલે કે સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા નાની છે અને આના પરથી આપણે કહી શકીએ કે પરમાણુનું દળ એના નાના કદમાં કેન્દ્રિત થયેલું છે નાના કદમાં કેન્દ્રિત થયેલું છે એટલે કે ધન વિદ્યુત બાર એ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો છે આથી રૂઠણ ફોર્ડના પ્રયોગને ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી કરવા માટેની શક્તિ આવે છે હવે આ જે અપાકર્ષણ થાય છે જરા ધ્યાન રાખજો આ સન્મુખ સંઘાટમાં જે અપાકર્ષણ થાય છે એ અપાકર્ષણની માત્રા પરથી આપણે ન્યુક્લિયસ અને પરમાણુની શું જાણી શકીએ છીએ પરિમાણ પણ જાણી શકીએ છીએ અને આ પ્રયોગ પરથી જ ન્યુક્લિયસનું પરિમાણ દસની માઇનસ પંદર ઘાટ મીટરથી દસની માઇનસ ચૌદ ઘાટ મીટર હોવાનું સૂચવેલું છે હવે આ જે વસ્તુ જે છે એ આપણે સાબિત પણ કરી શકીએ છીએ અને એની સાબિતી તમને ઉદાહરણ પહેલો આપેલો છે છે જે સન્મુખ સંઘાત પર આધારિત છે અને એના આધારે જે છે આપણે ન્યુક્લિયસની પરમાણુ ત્રિજ્યા મેળવેલી છે તો મારા પ્રમાણે તમને આ વસ્તુ ખબર પડી જોવી જોઈએ તો પહેલી વસ્તુ એ કે ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું તો ઇમ્પેક્ટ પેરામીટર એટલે આપણે એવું કહી શકીએ કે જે આલ્ફા કળનો જે વેગ સદીસ છે એનું ન્યુક્લિયસથી લંબ અંતરને આપણે શું કહી શકીએ ઇમ્પેક્ટ પેરામીટર કહી શકીએ છીએ ઇમ્પેક્ટ પેરામીટર જેટલો નાનો હશે એટલો આલ્ફા કળ પરમાણુની પરમાણુ કેન્દ્રની નજીક હશે એટલું વધારે વિચલન કરશે પણ જો ઇમ્પેક્ટ પેરામીટરમાં બીનું મૂલ્ય જો વધારે હશે તો પરમાણુ કેન્દ્રથી એ દૂર હશે એટલે ઓછું અપાકર્ષણ અનુભવે એટલે એનું પ્રકિરણ કોણ ઓછો હશે ઓકે અને વધારેમાં વધારે આપણે એવું કહી શકીએ કે બધા જ કણો મોટે ભાગે શું જાય છે ઠીટા બરાબર ઝીરો કોણે પ્રકિરણ પામે છે તમને સન્મુખ સંઘાટ કરતાં તો ઘણા ઓછા મળશે એટલે આપણે એવું કહી શકીએ કે પરમાણુનું સમગ્ર દળ એક નાના કદમાં કેન્દ્રિત થયેલું હશે એટલે કે ધન વિદ્યુત બાર એક નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હશે જેને એઝ અ આપણે પરમાણુ કેન્દ્ર કહી શકીએ અને આ સન્મુખ સંઘાટ પરથી આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા પણ માપી શકીએ છીએ જે દસની માઇનસ પંદર ઘાટ મીટરથી દસની માઇનસ ચૌદ ઘાટ મીટર જેટલી હોય છે અને આ માહિતી જે છે આપણે ઉદાહરણ નંબર એક પરથી મેળવીશું ત્યારે તમને સચોટ માહિતી મળશે તો મારા પ્રમાણે આટલી વસ્તુ તમને ખબર પડી જોવી જોઈએ જો તમને કોઈક ન ખબર પડે તો તમે મને પૂછી શકો છો મેં તમને એક્સપ્લેન કરી શકો છો ઓકે હવે આના પછી આપણે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આના પછી આપણે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ હવે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં તમને કીધેલું છે પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ સાથી ભરે છે અને સાથી ફરે છે અને તે ઇલેક્ટ્રોનની ઉર્જાના બરાબર સૂત્ર પરથી મેળવો એટલે ઇલેક્ટ્રોનની ઉર્જાનું આપણે સૂત્ર મેળવવાનું છે હવે રૂટરફોડના પરમાણુ અંગેના ન્યુક્લિયર મોડેલમાં તો આપણે એવું કીધું કે પરમાણુ તેના એક નાના ભાગમાં બરાબર કે કેન્દ્રમાં ખૂબ નાનું દળવાળું ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ હોય છે અને તેની આસપાસ કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોન હોય છે આપણને ખબર છે કે જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો જ ઇલેક્ટ્રોન હોય છે એટલે તે વિદ્યુતીય દ્રષ્ટિએ શું હોય છે તટસ્થ હોય છે તો આટલું વસ્તુ આપણને ખબર છે હવે અને જો આપણે રિપ્રેઝન્ટ કરીએ તો ધન વિદ્યુત ભાર જે છે એ તમને પરમાણુ ક્યાં મળશે કેન્દ્રમાં મળશે અને એની આજુબાજુ તમને શું મળશે ઇલેક્ટ્રોન મળશે હવે આપણે એવું કહી શકીએ કે આ ધન અને ઋણ બરાબર વિદ્યુત ભારો એકબીજાને આકર્ષણ કરી શકે અને આકર્ષણ કરી શકે એના અનુરૂપ એના પાસે સ્થિતિ ઉર્જા બી હશે કેમકે સ્થિતિ ઉર્જાનું આપણને સમીકરણ ખબર છે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર તો એના પ્રમાણે આપણે અહીંયા ઉર્જા બી મેળવવાની છે હવે ઉર્જા મેળવવા માટે આપણે એવું કહી શકીએ કે ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ વચ્ચે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે કેમ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ બળ હોય છે પરિણામે ઇલેક્ટ્રોન કક્ષાની આજુબાજુ શું કરતા હોય છે ગતિ કરતા હોય છે હવે કક્ષાની આજુબાજુ જો વર્તુળ આકાર માર્ગે ગતિ કરતા હોય ને તો અગિયારમાં ધોરણમાં આપણે કેન્દ્રગામી બળ વિશે બી શીખા કે જ્યારે કોઈ પરમાણુ વર્તુળ આકાર માર્ગે ગતિ કરતો હોય તો એને કેન્દ્રગામી બળ લાગે એને શું લાગે કેન્દ્રગામી બળ લાગે હવે આ કેન્દ્રગામી બળનું મૂલ્ય કેટલું હશે તો કેન્દ્રગામી બળનું મૂલ્ય આપણે એવું કહી શકીએ કે કુલંબીય આકર્ષણ બળ જેટલું હોવું જોઈએ કેમ કે ધન વિદ્યુત બાર ઋણ વિદ્યુત બાર ને છે એ રીઝનના લીધે જે શું કરે છે વર્તુળ આકાર માર્ગે ઘટી કરે છે પરિણામે આપણે એવું કહી શકીએ કે આ જે કેન્દ્રગામી બળ છે એ કુલંબીય આકર્ષણ બળ જેટલું હોવું જોઈએ હવે કેન્દ્રગામી બળનું સમીકરણ આપણને ખબર છે એમ બી સ્ક્વેર બાય અને કુલંબીય બળનું સમીકરણ ખબર છે કે ક્યુ વન ક્યુ ટુ અપોનસો છે આર સ્ક્વેર કે ક્યુ વન ક્યુ ટુ છે આર સ્ક્વેર હવે સપોઝ આપણે હાઇડ્રોજન પરમાણુ લઈએ તો હાઇડ્રોજન પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય છે પ્રોટોનનો વિદ્યુત ભાર બી ઈ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બી ઈ ફક્ત મેં અહીંયા મૂલ્ય લખતો છું મેં એને ધન અને ઋણ વડે દર્શાવતો નથી ફક્ત એને મૂલ્ય વડે દર્શાવું તો ઈ ગુણ્યા ઈ શું થશે ઈ સ્ક્વેર થશે કે એટલે કે તમારું વન અપોન ફોર બાય એપ્સિલોંગ ઝીરો અને છેદમાં તમને આર સ્ક્વેર મળશે તો આ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેરનું સમીકરણ તમને અહીંયા બતાવેલું છે કે વન અપોન ફોર ફાય એપ્સિલોંગ ઝીરો ઇસ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે એમ વી બાય આર આવશે સમીકરણમાં આર અને આરને કેન્સલ આઉટ કરી શકાય અને એક આર રહી જશે જેને સૂત્ર સૂત્રકર્તા બનાવીએ તો આરે સામે જવા પડશે અને એમ બી જે છે એ એમ બી સ્ક્વેરે કાં જવા પડશે નીચે જવા પડશે ચાલો જો આ રીતે ક્રોસ ગુણાકાર કરીએ તો ઉપર રહી જશે ઈસ્ક્વેર અને નીચે રહી જશે ફોર બાય એફસીલોંગ ઝીરો એમ સ્ક્વેર જેનાથી આપણે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જાણી શકીએ છીએ હવે આપણે એની ઘટી ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરીએ હવે હાઇડ્રોજન પરમાણુની ગટી ઉર્જાની વાત કરીએ તો વન હાફ એમી સ્ક્વેર અને એની સીટી ઉર્જાનું સમીકરણ તો મારા પ્રમાણે ખબર હોવું જોઈએ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર આ આપણે જે છે ચેપ્ટર નંબર વનમાં પરમા સોરી ચેપ્ટર નંબર વનમાં આપણે વિદ્યુતભાની સ્થિતિ ઉર્જામાં આ સમીકરણ મેળવેલું હતું હવે કે એટલે તમે શું લખી શકો તો કે એટલે તમે લખી શકો વન અપોન ફોર પાય એપ્સીલોંગ ઝીરો ક્યુ એટલે કે એમાં પ્રોટોન આવશે પ્રોટોનનો વિદ્યુત બાર ઈ રાઈટ ક્યુ ટુ તરીકે ઇલેક્ટ્રોન આવશે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બી શું આવશે ઈ ભાગ્ય શું આવશે આર આવશે એટલે ઉપર આવશે ઇ સ્ક્વેર ઉપર આવશે ઇસ્ક્વેર અને નીચે તમારું આવશે ફોર પાય એપ્સીલોંગ ઝીરો આર આવશે બરાબર નીચે શું આવશે ફોર પાય એપ્સિલોમ ઝીરો આર આવશે હવે એકચ્યુઅલમાં જે છે સોરી બરાબર એકચ્યુઅલમાં આ જે વેલ્યુ જે છે એ એ લોકોએ જે છે આપણું જે સમીકરણ છે સમીકરણ નંબર એક મારી અહીંયા કહેવામાં ભૂલ છે સમીકરણ નંબર એક પરથી મેળવેલું છે એકચ્યુઅલમાં અહીંયાથી આર અને આર કેન્સલ આઉટ કરી નાખીએ તો એમ વી સ્ક્વેર ઇક્વલ ટુ શું દેખાશે તો એમ વી સ્ક્વેર ઇક્વલ ટુ તમને દેખાશે ઈ સ્ક્વેર અપોન શું દેખાશે ફોર પાય એફસેલોંગ ઝીરો આર દેખાશે બરાબર ફોર પાય એફસેલોંગ ઝીરો આર દેખાશે હવે ઘટી ઉર્જા મેળવવા માટે જે છે એમણે શું કર્યું ખબર વન બાય ટુ વન બાય ટુ વડે શું કર્યું ગુણ્યું ને વન બાય ટુ વન બાય ટુ વડે ગુણ્યું એટલે વન હાફ એમવી સ્ક્વેર ઇક્વલ ટુ એ લોકોએ શું લખ્યું ઇસ્વેર અપોન આ ચાર બે સાથે ગુણાશે આ ચાર બે સાથે ગુણાશે તો કેટલા થશે એટ પા એપસીલોંગ ઝીરો આઠ થશે એટલે એકચ્યુઅલમાં જે છે એમણે આ જે સમીકરણ છે વનહાફ એમવી સ્ક્વેર હં વન હાફ એમવી સ્ક્વેર ઇક્વલ ટુ સ્ક્વેર અપોન ટુ ઇન્ટુ ફોર બાય એપ્સિલોમ ઝીરો આર જે છે એમણે આ સમીકરણને આધારે મેળવેલું છે તો જરા ધ્યાન રાખજો આ સમીકરણમાંથી આપણે આર ઉડાડી દઈએ તો એમ વી સ્ક્વેર ઇક્વલ ટુ ઇસ્ક્વેર ઓપોનસો આવશે ઇસ્ક્વેર ઓપોનસો આવશે ફોર બાય એપ્સિલોમ ઝીરો આવશે ને બંનેમાં વન બાય ટુ વન બાય ટુ વડે ગુણી નાખીએ તો પછી ઇસ્વેર ઓપોન ફોર બાય એપ્સિલોમ ઝીરો આર ગુણ્યા તમને બે મળશે હવે આ તમારી ઘટી ઊર્જાનું સમીકરણ થઈ ગયું બરાબર હવે તમારે સીટી ઊર્જા જો મેળવવી હોય તો મેં જે તમને કીધું તે બરાબર મેં તમને જે સમીકરણ કીધું તે કે Q1 Q2 ક્યુ અપોન શું છે આર બરાબર કે Q1 Q2 ક્યુ ટુ આર હવે કેની વાત કરીએ તો કેની મૂલ્ય તમારું શું છે વન અપોન ફોર બાય એફ સિલો ઝીરો અને Q2 ટુની વાત કરીએ તો પ્રોટોનનો વિદ્યુત ભાર ધન ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો ઋણ એટલે અહીં આપણે શું લખું ઈ ઇન્ટુ ઈ સ્ક્વેર પર અગાડી શું લખવું માઇનસ દર્શાવ્યું છે બરાબર તો અહીંયા આપણે વિજવાર બતાવેલો છે વિજવાર કેમ બતાવેલો છે એનું રીઝન પણ કહું અને ભાગ્ય આર છે તો અહીંયા તમને ભાગ્ય આર બી આપેલો છે તો આ તમારું સીટી ઉર્જાનું સમીકરણ બી આપેલું છે હવે અહીંયા ચિહ્ન માઇનસ કેમ લીધું તો એનું રીઝન છે કે ધન વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન ઇલેક્ટ્રોનને શું કરે છે આકર્ષણ કરે છે પરિણામે એ શું કરશે તો ઇલેક્ટ્રોનને પોતાની કક્ષામાં બરાબર જાળવી રાખવાનો પ્રયત્ન કરશે ને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે એના માટે એના પાસે જે પણ ઉર્જા સંગ્રહાયેલી હશે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંઘ્રાયેલી હશે પરિણામે એ સ્થિતિ ઉર્જાને આપણે ઋણ ગણીશું હા એટલી જ ઉર્જા જો આપણે એને ધન સ્વરૂપમાં જો આપી દઈએ ને તો એ પરમાણુ કેન્દ્રમાંથી બહાર નીકળી શકે એટલે આપણે અહીંયા ઋણ એના માટે દર્શાવ્યું છે કે જેને કારણે આપણે એવું કહી શકીએ કે આ આકર્ષણ બળના લીધે જે છે એકબીજા સાથે જકડાયેલા છે રાઈટ તો અહીંયા જે છે આ સૂત્રમાં ઋણ ચિહ્ન બરાબર છે જે સ્થિત વિદ્યુતીય માઇનસ આ દિશામાં છે એટલે કે આકર્ષણ સૂચવે છે અને ઇલેક્ટ્રોનની જો મારે કુલ ઉર્જા શોધવી હોય તો ઘટી ઉર્જા વધતા શું કરવા પડશે સ્થિતિ ઉર્જા ઘટી ઉર્જા એટલે આપણે ઉપર જ જોયું સ્ક્વેર ઓપોન એટ પાાય એપ્સિલોંગ ઝીરો આર છે અને સ્ટીટી ઉર્જા અહીંયા ઉપર દેખાય છે માઇનસ ઇસ્વેર ઓપોનસો છે ફોર પાય એપ્સિલોંગ ઝીરો આર છે લસા જો લઈએ તો અહીંયા જે ફોર બાય એપ્સીલોંગ ઝીરો આર છે એને બે વડે ગુણવા પડશે એટલે સ્ક્વેર માઇનસ ટુ સ્ક્વેર ભાગ્યા એટ પાય એપ્સિલોંગ ઝીરો આર ઇક્વેરમાંથી ટુ સ્ક્વેર જશે તો રહી જશે માઇનસ સ્ક્વેર તો કુલ ઉર્જાની વેલ્યુ તમને માઇનસ સ્ક્વેર ઓપોન સો આવશે એટ પાય એપ્સિલોંગ ઝીરો આર આવે છે અને અહીંયા પણ તમને કુલ ઉર્જા ઋણ છે એનો મતલબ એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે શું છે બંધિત છે એટલે કે જોડાયેલો છે ધ્યાન રાખજો જો આટલી ઉર્જા જો ધન સ્વરૂપે હોય ને તો એ ન્યુક્લિયસની બંધનમાંથી મુક્ત થઈ ગયેલો હતો ન્યુક્લિયસની આસપાસ ફરતો હોટે નહીં તો ધ્યાન રાખજો ઋણ ઉર્જા જે છે એ પરમાણુ ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે એવું સૂચવે છે જો આટલી જ ઉર્જા જો ધન સ્વરૂપમાં આપી દે તો એ પરમાણુ કેન્દ્રમાંથી બહાર નીકળી જશે તો મારા પ્રમાણે આ વસ્તુ ખબર પડી જોવી જોઈએ અને આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે તો જરા ધ્યાન રાખજો અહીંયા જે છે આપણે ન્યુક્લિયસની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એની ત્રિજ્યાનું અને એની ઉર્જાનું સમીકરણ મેળવ્યું ત્રિજ્યાનું સમીકરણ મેળવવા માટે આપણે એવું કીધું કે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આજુબાજુ જે ભ્રમણ કરે છે એ ભ્રમણ કરવા માટેનું કેન્દ્રગામી બળ એને વિદ્યુતીય બળ દ્વારા પૂરી પાડાય છે પરિણામે વિદ્યુતીય બળ બરાબર આપણે કેન્દ્રગામી બળ લખીશું વિદ્યુતીય બળનું સમીકરણ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર એટલે વન અપોન ફોર બાય સિલોંગ ઝીરો ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર અને કેન્દ્રગામી બળનું સમીકરણ એમવી સ્ક્વેર બાય આર છે જેના પરથી આપણે પરમાણુય ત્રિજ્યા એટલે કે ઇલેક્ટ્રોનની ત્રીજી આપણે મેળવી શકીએ છીએ આ સમીકરણમાંથી માટે આર આર ઉડાડી દઈએ અને વન હાફ વડે ગુણી દઈએ તો વન હાફ એમવી સ્ક્વેર બરાબર તમને સ્ક્વેરના છેદમાં એટ પા સિલોંગ ઝીરો આર મળશે જે તમારું ઘટી ઉર્જાનું સમીકરણ છે સ્થિતિ ઉર્જા માટે જરા ધ્યાન રાખજો તમારે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સમીકરણ યુઝ કરવા પડશે જેના પરથી તમને સ્થિતિ ઉર્જા મળશે અને કુલ ઉર્જા જો શોધવાની હશે તો તમારે બરાબર કુલ ઉર્જા બરાબર ઘટી ઉર્જા વધતા સ્થિતિ ઉર્જા કરવા પડશે અને એના પરથી તમને ઉર્જા મળશે ધ્યાન રાખજો ઉર્જામાં જે ઋણ ચિહ્ન જે છે એ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન બરાબર ન્યુક્લિયસ વડે બંધિત છે પણ જરા ધ્યાન રાખજો જો આટલી ઉર્જા જો આપણે પ્લસ સ્વરૂપમાં આપી દઈએ ને તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં રહેતો નથી ન્યુક્લિયસની શું છે બરાબર તો બહાર રહેશે તો આ રીતે આપણે આ સમજાવી શકીએ છીએ સો આઈ હોપ યુ કેન અંડરસ્ટેન્ડ ધીઝ વિડીયો ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય